આજના આ વચનામૃત દ્વિ શતાબ્દી મહોત્સવના મંગલ પ્રારંભે આપણા સૌના એ દિવ્ય જીવન પ્રદાતા અને વચનામૃતના આચાર્ય વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજીના વચનામૃતના એવા જ અનુભવી સત્પુરુષ આપણા સૌના વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રીના સર્વે પૂજનીય સંતોના પાર્ષદ મુક્તોના સેવકના જય સ્વામિનારાયણ. વાલા મુક્તો શ્રીજી મહારાજ અક્ષરધામના અધિપતિ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ બ્રહ્માંડમાં પધાર્યા. શ્રીજી મહારાજે અનંત જીવોને પોતાની સર્વોપરી ઉપાસના દ્રઢ કરાવી અનાદિ મુક્તની સ્થિતિ કરાવવા માટે આ બ્રહ્માંડમાં પધાર્યા અને પોતાની સાથે અક્ષરધામનો દિવ્ય સમાજ લઈને પધાર્યા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, સુખ સ્વામી, ગુણાયતાનંદ સ્વામી આદિ દિવ્ય પુરુષો મહારાજની સાથે ધામમાંથી પધાર્યા. શ્રીજી મહારાજે જ્યાં જ્યાં વિચરણ કર્યું અને જે જે સંતો હરિભક્તોને ઉપદેશ આપ્યો એ નંદ સંતોએ લખ્યો, વચનામૃત ગ્રંથ તૈયાર થયો. અવરભાવની શ્રીજી મહારાજની હયાતીમાં સદગુરુ નિત્યાનંદ સ્વામી શ્રીજી મહારાજની આગળ લોયાની ભૂમિ ઉપર દિવ્ય ગ્રંથ લઈને પધાર્યા છે. મહારાજ વચનાવૃતનો દિવ્ય ગ્રંથ જોઈને બહુ રાજી થાય છે અને બહુ આશીર્વાદ આપે છે. મુક્તો, એ દિવ્ય ગ્રંથ વચનાવૃતના આ દ્વિશતાબ્દી મહોત્સવ છે અને નંદ સંતોએ જે શ્રીજી મહારાજની વાણીને ગ્રંથસ્થ કરી પાંચ નંદ સંતોએ એનું સંપાદન કર્યું અને દિવ્ય ગ્રંથ જે તૈયાર થયો એ દિવ્ય ગ્રંથ વચનાવૃતની હસ્તલિખિત પ્રત પરમપૂજ્ય બાપજીની જે પ્રસાદીની પ્રત છે એ મહારાજની હસ્તલિખિત પ્રસાદીની પ્રત આજે શ્રીજી મહારાજની સાથે ગજરાજ ઉપર ભવ્ય સવારી નીકળી, પોથીયાત્રા નીકળી. આપણે સૌ એ અવસરને ફરી તાલીઓના નાદથી વધાવીશું, જોરદાર તાલીઓથી. મહારાજ આપણા સૌની વચ્ચે પ્રતિમા સ્વરૂપે પ્રગટ અને પ્રત્યક્ષપણે બિરાજ્યા છે. વાલા હરિકૃષ્ણ મહારાજ બિરાજ્યા છે, પરંતુ સાથે સાથે સ્વયં શ્રીજી મહારાજ પોતાની વાણી એ પોતાનું સ્વરૂપ છે. આપણને સૌને શિક્ષાપત્રીમાં સમજાવી વચનામૃત દ્વારા પ્રત્યક્ષપણે બિરાજીમાન થયા છે. આ હસ્તલિખિત વ્રત છે ત્યારે આજના અવસરનો આપણે પ્રારંભ કરીએ છીએ. એમાં સૌ પ્રથમ વાલા પરમપૂજ્ય સ્વામીશ્રી, જે આપણે સૌ જાણીએ છીએ, આપણા સૌના વાલા ગુરુવર્ય પરમપૂજ્ય બાપજી, જે વચનામૃતના આચાર્ય કહેવાય. સંપ્રદાયમાં વેદાંતાચાર્ય, વ્યાકરણાચાર્ય, ન્યાયાચાર્ય, સરદર્શનાચાર્ય તો ઘણા, પરંતુ સંપ્રદાયના બહુ બધા સંતો હરિભક્તો એવું કહે છે. આપણે પણ આજે ગૌરવથી કહીએ છીએ કે સંપ્રદાયમાં વચનામૃતના આચાર્ય હોય તો એ છે આપણા સૌના વાલા ગુરુવર્ય પરમપૂજ્ય બાપજી. ગુરુવર્ય પરમપૂજ્ય બાપજીનો આ દિવ્ય ગ્રંથ અને દિવ્ય પુરુષના અનુગામી ઉત્તરાધિકારી અને આપણા સૌના શિર છત્ર સમાન બાલા પરમપૂજ્ય સ્વામીશ્રી પણ આપણને પરમપૂજ્ય બાપજીની જેમ જ વચનામૃતના અર્થોને પાંથી પાંથી છૂટા પાડી ઠેઠ અનાદિ સુધી પહોંચાડી રહ્યા છે, ત્યારે વાલા પરમપૂજ્ય સ્વામીશ્રીના દિવ્ય ચરણો પ્રાર્થના કરીએ કે આજના અવસરનો પ્રારંભ વચનામૃતની જે હસ્તલિખિત પ્રત છે એના પૂજનથી થશે. વાલા પરમપૂજ્ય સ્વામીશ્રી પધારી, વાલા હરિકૃષ્ણ મહારાજ અને વચનામૃત ગ્રંથનું ચંદનથી પૂજન કરશે. આપણે સૌ તાળીઓથી વધાવીશું. વાલા પરમપૂજ્ય સ્વામીશ્રીએ ચંદનથી પૂજન કરી પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે, મહારાજને વધાવી રહ્યા છે. હવે સંસ્થાના અન્ય વડીલ સંતો પૂજ્ય ભક્તવત્સલ સ્વામી,
पूज्य धरम स्वामी, पूज्य पूरण स्वामी, पूज्य दिव्य स्वामी पण पधारशे अने पोथीनुं पूजन करशे। पूज्य भक्तवत्सल स्वामी, पूज्य निर्गुण स्वामी, आदि सर्वे वडील संतो हस्तलिखित व्रतनुं अत्रे ચંદનથી પૂજન કરી રહ્યા છે। તો આજના વચનાવૃત્તિ શતાબ્દી મહોત્સવ અવસરે મહારાજને રાજી કરવા આપણે રજત તુલા વિધિનો પ્રારંભ કરી રહ્યા છીએ, પરંતુ મહારાજ કંઈ રજત કહેતા ચાંદીથી તોળાય એવા નથી। બ્રહ્માંડોની સમૃદ્ધિ એક પલ્લામાં મૂકી દઈએ, સોના ચાંદી હીરા માણેક નીલમ, પરંતુ છતાંય મહારાજ તોળાય એવા નથી। મહારાજ તો આપણા પ્રેમથી તોળાશે, આ ચાંદી નથી, રજત નથી, આપણા સૌનો પ્રેમ છે મુક્તો। અને મહારાજને એ જ પ્રાર્થના કરી કે હે પ્રભુ, આપ ક્યારેય કોઈને બંધનમાં આવો નથી। પરંતુ મહારાજ 28 વર્ષ સુધી દાદા ખાચરના દરબારમાં રહ્યા, દાદા ખાચરના પ્રેમને વશ થઈને રહ્યા। તો હે મહારાજ, હે અક્ષરધામના અધિપતિ, આપની વાણી તે આપનું પ્રત્યક્ષ સ્વરૂપ છે। તો હે મહારાજ, અમને સૌ સંતો હરિભક્તોને આજે આપને રાજી કરવા આ રજત તુલા કરવાનો મનોરથ છે, તો દયાળુ અમારા સૌના મનોરથ પૂરા કરો। ત્યારે મહારાજના હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, આપણને સૌને રજત તુલા કરવાની મહારાજ અનુમતિ આપે। વહાલા પરમ પૂજ્ય સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં પ્રાર્થના કરીએ કે હસ્તલિખિત વ્રત જે છે, જે મહારાજનું સ્વરૂપ છે, એ તુલામાં પધરાવશે। વહાલા પરમ પૂજ્ય સ્વામીશ્રી હસ્તલિખિત વ્રત રજત તુલામાં પધરાવી રજત તુલાનો પ્રારંભ કરાવશે। આપણે સૌ આ દિવ્ય અવસરને તાલીઓના નાદથી વધાવીશું। રજત તુલા વિધિનો પ્રારંભ થઈ રહ્યો છે। તાલીઓથી વધાવીશું મહારાજનું વાક સ્વરૂપ વચનામૃત તુલામાં બિરાજમાન છે। હવે પરમુજ સ્વામી શ્રી ખાસ પૂજન કરશે અને રજત તુલાનો પ્રારંભ પણ થશે આપણે, એટલે સૌપ્રથમ પરમુજ સ્વામી શ્રી તુલામાં બિરાજમાન વચનામૃત ગ્રંથનું પૂજન કરશે। આપણને દિવ્ય દર્શનનો લાભ મળી રહ્યો છે, ફરી તાલીઓથી વધાવીશું। વાલા મુક્તો,
વાલા પરમપૂજ્ય સ્વામીશ્રીને પ્રાર્થના કરીએ આપણને સૌને આ રજત તુલા પૂર્વે પ્રાર્થનાનો લાભ આપી મહારાજનો ખૂબ ખૂબ રાજીપો અપાવે. વાલા પરમપૂજ્ય સ્વામીશ્રી તાળીઓથી બધાવીશું. સહજાન સ્વામી મહારાજની જે મુક્તો આજે આપણા માટે બહુ જ અમૂલ્ય દિવસ છે, આનંદકારી દિવસ છે. સ્વયં સ્વામિનારાયણ ભગવાન પોતાના દિવ્ય મુખાકૃતિમાં, મુખારવિંદમાંથી જે શબ્દો નીકળ્યા એ શબ્દોને આપણા મોટા મોટા આનંદ સંતોએ લખ્યા, એનો ગ્રંથ તૈયાર કર્યો. આ અદ્ભુત વચનામૃત રૂપી વાણી રૂપી ગ્રંથ તૈયાર થયો. સ્વયં મહારાજ પોતે છે. મહારાજ કે વાણી મારી, વાણી મારું સ્વરૂપ છે. આજે આપણે માત્ર વચનામૃત ગ્રંથનું આ પૂજન આપણે નથી કરતા, તુલા નથી કરતા. સ્વયં સ્વામિનારાયણ ભગવાન આજે આપણા પ્રેમને વશ થઈને પોતે તુલામાં બિરાજ્યા છે. આ ગ્રંથ નથી, ગ્રંથ આપણા ચર્મચક્ષુએ દેખાય છે, પરંતુ મહારાજ સ્વયં પોતે જે કોઈથી તોલાય નહીં, શબ્દોથી તોલાય નહીં, વાણીથી તોલાય નહીં, ક્યારેય બુદ્ધિથી તોલાય નહીં, વસ્તુથી તોલાય નહીં, પદાર્થથી તોલાય નહીં. કોની સાથે એની તુલના કરવી? કોની તુલા કરવી? કોની સાથે તુલા કરવાની? મહારાજની તુલા? મહારાજના શબ્દોની તુલા? ક્યારનો મને તો પ્રશ્ન થાય છે, કોની તુલા કરશું મહારાજ? તમારી સાથે કોની તુલા? આપણે બધાએ ભેગા થઈને એક બાજુ બેસી જઈએ ને તોય તુલા ના થાય. આપણે બધાનો પ્રેમ એક બાજુ મૂકી દઈએ ને તોય તુલા ના થાય. અનંત કોટી બ્રહ્માંડો મૂકી દઈએ તોય તુલા ના થાય. તુલા એટલે તુલના. તુલાનો બીજો અર્થ થાય તુલના. મહારાજ સાથે કોની તુલા? અરે અનંત અનાદિ મુક્તો જે મહારાજ જેવા પુરુષોત્તમ રૂપ છે, અને એ ભેગા થઈને પેલી બાજુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, આપણી અમીર પેઢીના બધા સદગુરુ, અનંત અનંત અનાદિ મુક્તો ભેગા થઈને પેલી બાજુ બેસી જાય તો આની જોડે તોલાય? શું તુલા કરવી આપણે? મહારાજની સાથે કોની તુલા? બુદ્ધિ બહારનો વિષય છે. સોનું ને ચાંદી ને ડ્રાય ફ્રૂટ ને આ બધું શું? ક્યાં સોનું, ક્યાં ચાંદી, ક્યાં બ્રહ્માંડોની સંપત્તિ મિલકત, અને ક્યાં મહારાજ, ક્યાં મહારાજની દિવ્ય વાણી? પણ છતાંય કરુણા કરીને, કૃપા કરીને મહારાજ આપણા પ્રેમને આધીન થઈને ભગવાન કોઈથી બંધાતા નથી. પરંતુ પ્રેમાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું છે, પ્રેમી જનને વશ પાતળિયો શ્યામ સુંદર સુખકારી રે. ભગવાન પ્રેમી જનને વશ છે, પ્રેમી ભક્તોને વશ છે, એમના પ્રેમને વશ છે. અને એટલે આપણું કંઈક આજે ઉપજે એવું છે. આપણી પાસે એટલો બધો પ્રેમ નથી પાછો આપણી જોડે, બધાની જોડે, કે આપણે બધા એનો પ્રેમનો દરિયો એ પેલી બાજુ ઢગલો કરી નાખીએ અને મહારાજ તુલા થાય મહારાજની.
પણ દયાળુ ગાંડો ઘેલો ગમે તેવો, તો અમારો પ્રેમ તમે બહુ મોટો માની લેજો, સ્વીકારી લેજો. અને પ્રેમને વશ થઈને આપ આપના વાક સ્વરૂપ વચનામૃત ગ્રંથ થવાને તુલા કરાવજો મહારાજ. તો શું કરવું, શું આપવું? આપણને કિંમત છે ચાંદીની, આપણને કિંમત છે હોનાની, આપણને કિંમત છે ડ્રાયફ્રૂટની, એમને શું કિંમત, એમને શું કિંમત? એની સમું જોઈએ આપણે. માટે દયાળુ રાજી થાઓ. આપણે બધાએ ભેગા થઈને પ્રાર્થના કરીએ સમૂહમાં, બે હાથ જોડીને બધા બોલજો. વહેલા ગદગદ થઈ જવાય એવો પ્રસંગ છે, વિચાર માગી લેવો પ્રસંગ છે, બુદ્ધિ મૂઠી થઈ જાય એવો પ્રસંગ છે, શબ્દો ટૂંકા પડી જાય એવો પ્રસંગ છે, અક્કલ કામ ન કરે એવો પ્રસંગ છે. કારણ કે તુલા કરવાની છે. પ્રશ્ન થાય કોની તુલા? આ લોકોનો કોઈ માણા હોય તો બોલો, અરે 250 કિલોનો હોય તો તે 250 કિલો સામે તુલાય ભાઈ, એમાં હું મોટી વાત છે? પણ આ તો કોની તુલા? છતાંય આપણે પ્રયત્ન કરીએ, પ્રેમનીથી તુલા કરવા માટે પ્રયત્ન કરીએ. સામે વસ્તુ ને પદાર્થ તો બધું નકામું છે, આ લોકનું માઇક છે, માઇક પદાર્થથી ભગવાન રાજી થતા નથી, પરંતુ આપણા પ્રેમથી રાજી થાય. અને પ્રેમના પ્રતિક રૂપે આપણે કંઈક મૂકીએ છીએ સામે, બે હાથ જોડીને બધા પ્રાર્થનામાં જોડાઓ. હે અક્ષરધામના અધિપતિ, હે અક્ષરધામના અધિપતિ, હે સ્વામિનારાયણ ભગવાન, હે સ્વામિનારાયણ ભગવાન, હે હરિકૃષ્ણ મહારાજ, હે હરિકૃષ્ણ મહારાજ, હે ગ્રંથરાજ વચનામૃતરાજ, હે ગ્રંથરાજ વચનામૃતરાજ, કેવળ કૃપા કરીને, કેવળ કૃપા કરીને, અમારા પ્રેમને આધીન થઈને, અમારા પ્રેમને આધીન થઈને, અમારા પ્રેમને વશ થઈને, અમારા પ્રેમને વશ થઈને, આપની તુલા કરવાને માટે, આપની તુલા કરવાને માટે, અમને સેવા આપવાને માટે, અમને સેવા આપવાને માટે, આપ બિરાજમાન થયા છો, આપ બિરાજમાન થયા છો. હે ગ્રંથરાજ, હે ગ્રંથરાજ, આજે આપનો 200 વર્ષનો, આજે આપનો 200 વર્ષનો દ્વિશતાબ્દી મહોત્સવ, દ્વિશતાબ્દી મહોત્સવ, અમે સર્વે SMBS ના, અમે સર્વે SMBS ના સંતો ભક્તો, સંતો ભક્તો, આપના સૌ બાળકો, એકત્ર થઈને, એકત્ર થઈને, કેવળ આપને રીઝવવાને માટે, કેવળ આપને રીઝવવાને માટે, આપનો અમારા ઉપર, આપનો અમારા ઉપર ખૂબ ખૂબ ઋણ છે, ખૂબ ખૂબ ઋણ છે, એ ઋણમાંથી કંઈક અંશે, એ ઋણમાંથી કંઈક અંશે મુક્ત થવાને માટે, મુક્ત થવાને માટે, હે રાજાધિરાજ, હે રાજાધિરાજ, હે વચનામૃત ગ્રંથરાજ, હે વચનામૃત ગ્રંથરાજ, હે હરિકૃષ્ણ મહારાજ, હે હરિકૃષ્ણ મહારાજ, અમારી પ્રેમનો, અમારા પ્રેમનો સ્વીકાર કરવાને માટે, અમારા પ્રેમનો સ્વીકાર કરવાને માટે આપ તુલે બિરાજ્યા છો, આપ તુલે બિરાજ્યા છો. તો હે દયાળુ, તો હે દયાળુ, આપ કૃપા કરીને, આપ કૃપા કરીને, કોઈથી, કોઈથી, કોઈ પદાર્થથી, કોઈ પદાર્થથી, કોઈ વસ્તુથી, કોઈ વસ્તુથી, અનંત કોટી બ્રહ્માંડોથી, અનંત કોટી બ્રહ્માંડોથી, અરે અનંત અનાદિ મુક્તોથી, અનંત અનાદિ મુક્તોથી, પણ આપ તોલા એવા નથી, આપ તોલા એવા નથી, છતાંય કૃપા કરીને, છતાંય કૃપા કરીને, એક પ્રેમના પ્રતીક રૂપે, એક પ્રેમના પ્રતીક રૂપે, આજે અમે, આજે અમે ચાંદી તુલાથી, ચાંદી તુલાથી, રજત તુલાથી, રજત તુલાથી, આપને અમે, આપને અમે રાજી કરવા પ્રયત્ન કરીએ છીએ, રાજી કરવા પ્રયત્ન કરીએ છીએ. તો કેવળ કૃપા કરીને, કેવળ કૃપા કરીને, અમારા પ્રેમનો સ્વીકાર કરો, અમારા પ્રેમનો સ્વીકાર કરો, અને અમને લાભ આપો, અને અમને લાભ આપો, દર્શનનું સુખ આપો, દર્શનનું સુખ આપો, અને જેણે જેણે સેવા કરી છે, જેણે જેણે સેવા કરી છે, એ સૌની ઉપર, એ સૌની ઉપર ખૂબ રાજી થાવ, ખૂબ રાજી થાવ, ખૂબ રાજી થાવ, ખૂબ રાજી થાવ,
ખૂબ રાજી થાવ સહજાન સ્વામી મહારાજ. વચનામૃત ની રજત તુલા હવે પ્રારંભ થઈ રહ્યો છે. ઘણા બધા હરિભક્તો ના હૈયે હરખ છે, બધા હરિભક્તો એ ઘણો રજત તુલાનો અહીંયા લાભ લીધો છે, તો એ નિમિત્તે વારાફરતી દરેક હરિભક્તના પરિવારને અહીંયા રજત તુલાનો લાભ મળનાર છે. પરંતુ તે પહેલા પ્રારંભે વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રી વધારી અને રજત તુલાના નિમિત્તે અહીંયા પુષ્પ અર્પણ કરી અને તુલાની શરૂઆત કરાવશે. તો વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રી તુલાના પ્રારંભે પધારશે અને પુષ્પ અર્પણ કરશે. આપણે સૌ મુક્તો તાળીઓથી વધાવશું. જય હો, જય જયકાર હો, રાજા મહારાજા ધીરાજા અનંત કોટિ બ્રહ્માંડના અધિપતિ સર્વોપરિ સ્વામી નારાયણ ભગવાન નો જય હો. વાલા મુક્તો, વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રીએ પુષ્પ અર્પણ કરી રજત તુલાની શરૂઆત કરાવી છે. હવે જે મુક્તોના નામ બોલવામાં આવે તે અહીં આવી અને તુલાનો લાભ લેશે. સૌ પ્રથમ કુવેતથી પધારેલા શૈલેષભાઈ પટેલ સાથે સાથે એમના પરિવારના સભ્યો અહીંયા આગળ આવી અને રજત તુલાનો લાભ લેશે. આપણે સૌ મુક્તો તાળીઓથી જોડાવાનું છે. સર્વે મુક્તો આપણે તાળીઓથી વધાવશું. કુવેતથી પધારેલા શૈલેષભાઈ પટેલ અને સાથે એમના પરિવારના સભ્યો અહીંયા રજત તુલા માટે આગળ વધારશે. દ્વિતીય વચનામૃત રજત તુલાનો હવે પ્રારંભ થાય છે. તે પ્રારંભમાં વડીલ સંતોમાં પૂજ્ય ભક્ત વત્સલ સ્વામી આવી અને અહીંયા તુલામાં પુષ્પ અર્પણ કરશે. જોરદાર તાળીઓથી વધાવશું મુક્તો. વચનામૃતની આ દ્વિતીય રજત તુલા સંપૂર્ણ થઈ. આગળ હવે વચનામૃતની તૃતીય રજત તુલાનો પ્રારંભ થશે. પ્રારંભમાં પૂજ્ય નિર્ગુણ સ્વામી પધારી અને પુષ્પ અર્પણ કરશે. પૂજ્ય નિર્ગુણ સ્વામી પધારી અને તુલામાં પુષ્પ અર્પણ કરશે.
આ પરિવારના સભ્યોની બે રજત તુલાનો લાભ લીધો છે. અડધા સભ્યો એક તુલામાં જોડાશે, બીજા અડધા સભ્યો બીજી તુલામાં જોડાશે. તો ચાર રજત તુલા અહીંયા સંપૂર્ણ થઈ છે. આગળ પાંચમી તુલા માટે વડીલ સંતોમાં પૂજ્ય ધરમસ્વામી વધારી અને પુષ્પ અર્પણ કરશે, તુલાનો પ્રારંભ કરશે. Yeah.
વાલા મુક્તો, આપણી પર કૃપા છે. આ ગ્રંથરાજ વચનામૃતનું આજે આપણને અલભ્ય લાભ મળવાનો છે, ટ્રાયફૂટ તુલાનો લાભ મળવાનો છે. વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજી આપણને ખૂબ ખૂબ વચનામૃતના પાન રેડ્યા છે, ખૂબ આપણને મહારાજની સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરાવી છે. મહારાજા બ્રહ્માનો આ વધારે એનો મુખ્ય હેતુ એ જ હતો, પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે મહારાજા બ્રહ્માંડમાં પધાર્યા. અને આપણી ઉપર કૃપા છે મુક્તો, એ વચનામૃતે દ્વિઅર્થી છે, પોતાની મેળે સમજાય એવા નથી. મહારાજે એમાં પરોક્ષાર્થે પણ વાત કરી છે અને પ્રત્યક્ષાર્થની પણ વાત કરી છે, પરંતુ એ શબ્દો પોતાની બુદ્ધિએ કરીને સમજાય એવા નથી. શ્રીજી મહારાજે પણ મધ્યના તેરમામાં કહ્યું છે, મહારાજ કે સત્શાસ્ત્રમાં બધી વાતો લખી હોય પોતાની બુદ્ધિએ કરીને સમજાતી નથી, જ્યારે એવા સત્પુરુષ પ્રગટ થાય એમના થકી એ વાતો સમજાય છે. આ ગ્રંથરાજ વચનામૃત એટલે સાતસેર ઘીનો મહેસૂબ. શું કહેવાય મુક્તો? સાતસેર ઘીનો મહેસૂબ. એ વાતોને સમજવી હોય તેવા અનુભવી સત્પુરુષ જોઈએ. આપણી ઉપર કૃપા છે મુક્તો, મહારાજે આપણને વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજી અને પરમ પૂજ્ય સ્વામીશ્રીની આપણને ભેટ આપી છે અને એમના દ્વારા આપણને આ વચનામૃતના ગૂઢાર્થ સમજાયા છે. તો એ વચનામૃતનો અને એમાં એ રહસ્યાતવાળા વચનામૃત એની આજે જ્યારે ડ્રાયફ્રૂટ તુલા જેવા થઈ રહી છે, હવે અહીંયાથી આપણે ડ્રાયફ્રૂટ તુલાનો પ્રારંભ કરીએ છીએ. તો સૌ પ્રથમ આપણે વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રીને પ્રાર્થના કરીશું, જે મહારાજની હસ્તલિખિત પ્રત છે એવા જે વચનામૃત, એનું વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રી આવી અને ચંદન વડે પૂજન કરશે. આપણે સર્વે મુક્તો તાળીઓથી વધાવશું વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રી. શરદામ દિવ્ય વસતિ શ્રી સ્વામી નારાયણ. પૂજન બાદ વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રી તેને તુલામાં પધરાવશે, હસ્તલિખિત પ્રતને તુલામાં પધરાવશે. કરમ પ્રત્યક્ષ વૈદે જય હો, જય જયકારો. ગ્રંથરાજ વચનામૃતની ડ્રાયફ્રૂટ તુલાનો જય હો, જય જયકારો. અહીંયાથી હવે ગ્રંથરાજ વચનામૃતની ડ્રાયફ્રૂટ તુલાનો પ્રારંભ થશે, પરંતુ તે પૂર્વે વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને તે નિમિત્તે પ્રાર્થના કરાવી મહારાજ અને મોટા પુરુષને રીઝવશે. તો આપણે સર્વે મુક્તો પ્રાર્થનામાં જોડાવાનું થશે. વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને પ્રાર્થના કરાવશે. સર્વે મુક્તો અને પરમ પૂજ્ય બાપજીના સંતોના સેવકના જય સ્વામિનારાયણ. બધા મુક્તો જય સ્વામિનારાયણ. પાછળ બેઠેલા બધા મુક્તો તમને જય સ્વામિનારાયણ. સર્વે મુક્તો, તો કલ્યાણ શાસ્ત્ર છે, જીવોના મોક્ષને માટે સર્વોત્તમ સૌથી ન્યારો છે. સર્વોત્તમ છે અને સૌથી ન્યારો છે મોક્ષનું શાસ્ત્ર છે, કલ્યાણનું શાસ્ત્ર છે. અને મહારાજે એમાં પરોક્ષાર્થ પ્રત્યક્ષાર્થ બે પ્રકારની વાતો કરેલી છે. એ પરોક્ષાર્થ વાતોને પ્રત્યક્ષ કરીને એના સાથ ખરેખરા રહસ્યના અર્થોને સમજાવીને આપણા બાપાશ્રીએ આખા સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર બહુ મોટો પરોપકાર કર્યો છે. વચનામૃત અને એનું રહસ્ય જે બાપાશ્રીએ સમજાવ્યું એ બે અલગ નથી, કારણ કે જેમ વચનામૃત શ્રીમુખમાંથી મહારાજના મુખારવિંદમાંથી સર્યા છે, એમ બાપાશ્રી કહેતા કે અમારા મુખમાંથી પણ મહારાજ જ બોલીને મહારાજે રહસ્યાર વચનામૃતના રહસ્ય તૈયાર કર્યા છે, અમારા મુખે મહારાજ બોલ્યા છે. મહારાજને મુક્તની જુદાઈ નથી, નોખાઈ નથી. આ શબ્દ બોલવો પડ્યો કે અમારા મુખે મહારાજ બોલ્યા છે, મુક્ત મૂર્તિમાં છે એટલે મહારાજ જ બોલે. પરંતુ જેમ વચનામૃત મહારાજના મુખે બોલાયા છે, એમ બાપાશ્રી એમ વાતોમાં કહે છે કે આ ટીકા પણ મહારાજના મુખે જ થયેલી છે એવું બાપાશ્રી બોલ્યા છે. ત્યારે રહસ્યાર્થ એ પણ મહારાજના મુખમાંથી જ નીકળેલી વાણી છે, એટલે આ મહારાજની વચનામૃત અને વચનામૃત રહસ્યની વાણી
એનું આજે જ્યારે તુલા થઈ રહી છે, મુક્ત આપણી ઉપર બહુ મોટી કૃપા છે. શાસ્ત્રો તો હોય પણ શાસ્ત્રને બોલાવનારા જ્યાં સુધી પ્રગટ ન મળે ત્યાં સુધી શાસ્ત્ર બોલે નહીં. બાપજી કાયમ દ્રષ્ટાંત આપતા કે આપેલું છે, આપણે બધાએ સાંભળ્યું હશે કે એક જણો શેરડીના સાંઠા મોકલ્યા એની જોડે. કોઈ ખેડૂતે એની દીકરી કે એના જમાઈ રહેતા હશે દૂર, તે કે ભાઈ મજૂરને બોલાવ્યો અને કહ્યું કે શેરડીના સાંઠા છે તો લઈ જા અને જા મારી દીકરીના સગાના ઘેર આપી આય. પેલો મજૂર તો બિચારો શેરડીના સાંઠા લઈને નીકળ્યો. કંઈ તમારે કહેવડાવવાનું છે તો કે આ ચિઠ્ઠીમાં લખ્યું છે જે કહેવાનું છે. જોડે ચિઠ્ઠી આપી, ચિઠ્ઠી લઈને પેલો મજૂર જાય છે. રસ્તામાં એને ભૂખ લાગી. હવે 20 આંઠા હતા અને એને ભૂખ લાગી, તો એણે 2 આંઠા જમી લીધા. ચિઠ્ઠીને પૂછ્યું કે ચિઠ્ઠી હું લઉં, ચિઠ્ઠી આ 2 આંઠા હું લઉં, બહુ ભૂખ લાગી છે લઉં. ચિઠ્ઠી કંઈ બોલી નહીં. એટલે આણે વિચાર કર્યો કે ચિઠ્ઠીની નજર ટાઢી છે એટલે એની, અને મૌન છે આની નિશાની છે. મૌન રહે એટલે એનો અર્થ કે હા છે. એટલે એણે તો પેલા દલા તરવાડી જેવું કર્યું. રીંગણા લઉં 2-4 તો કે લેને 10-12 એમ કરીને પોતે ને પોતે ચિઠ્ઠી બોલી નથી એટલે એની ટાઢી નજર છે એમ કરીને 2 આંઠા લઈ લીધા. એ ભગવાનને ભાવથી મહારાજને અંબારીને એને જમાડ્યા. સમજ્યા? અને એણે તો ત્યાં જઈને ચિઠ્ઠી આપી એટલે પેલા ગરદણીએ વાંચીને પછી ગણ્યા તો કહ્યું કે ભાઈ 2 આંઠા ઓછા છે. તો કે તમને કેમ ખબર પડી? તો કે આ ચિઠ્ઠી બોલી એટલે તમારી જોડે બોલીને મારી જોડે કેમ ના બોલી કે જા. એટલે આ ભાઈ બધાની જોડે ન બોલે, એ તો જે ભણેલો હોય ને એની જોડે બોલે. એવું હોય ને પહેલાં એમાં વચનામૃત આપણે આપણી મેળે ગમે એટલા વાંચીએ ને સાંભળીએ તો આપણને બધા અર્થ ન સમજાય. એ તો એના વચનામૃતના બોલાવનારા મળે. કોણ બોલાવનારા? પહેલાં જે બોલ્યા હોય ને એ બોલાવી શકે. જે વચનામૃત બોલ્યા હોય એ જ વચનામૃત બોલાવી શકે. હા, જેણે વાત કરી હોય એ જ ફરીથી સમજાવી શકે કે આ વાત કયા હેતુથી કરી હતી, કયા કારણથી કરી હતી. ત્યારે આપણી ઉપર બહુ મોટી અનહદ કૃપા થઈ છે. મુક્ત સંપ્રદાયમાં આપણી ઉપર બહુ વિશેષ વિશેષ કરુણા છે કે આપણને વચનામૃત પણ મળ્યા, વચનામૃતના રહસ્ય દાતા પણ મળ્યા, અને વચનામૃત અને વચનામૃત રહસ્યના પણ રહસ્ય સમજાવનારા એવા પ્રગટ એવા દિવ્ય સત્પુરુષ ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજી મળ્યા કે જેમણે આપણને વચનામૃત બોલાવ્યા. એમણે વચનામૃત બોલાવ્યા. બોલાવ્યા એટલે સમજ્યા ને, રીચનામૃતને રીતસર બધા એક એક પાંથી એ પાંથી છૂટી પાડી પાડીને આપણને એના અર્થો સમજાવ્યા. એટલે આપણને તો જે એટલો બધો મહિમા હોવો જોઈએ કે ઓ હો 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 હો. આવા વચનામૃત બોલો જોઈએ બધા. ઓ હો 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 હો. આવા વચનામૃત બધા બોલ્યા નહીં. ઓ હો 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 હો. આવા વચનામૃત આમ ના બોલાય, આમ કરાય. ઓ હો 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 હો. આવા વચનામૃત બધા બોલ્યા નહીં. વાય વાળા બધા બોલો જોઈએ. ઓ હો 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 હો. આવા વચનામૃત. અને એવા વચનામૃતની આપણને આ તુલા કરવાનો, એની કાલે પણ કહ્યું હતું આની કોઈ તુલા થઈ શકે નહીં. કારણ કે વચનામૃત અને વચનામૃતના દાતા એ બે જુદા નથી. વચનામૃત અને મહારાજ કદી જુદા નથી. મહારાજ એટલે જ વચનામૃત અને વચનામૃત એટલે જ મહારાજ. અને આપણા માટે વચનામૃત એટલે જ બાપા અને બાપા એટલે જ વચનામૃત રહસ્યાર્થ. આપણા માટે વચનામૃત એટલે બાપજી ને બાપજી એટલે વચનામૃત. કારણ કે બાપજીએ એક એક પાને એમ પાંથી પાંથી છૂટી પાડીને વચનામૃતના રહસ્યો સમજાવ્યા છે. ત્યારે આપણે આજે એક તુલા નથી, મહારાજની બાપાશ્રીની બાપજીની અનંત મુક્તોની આ તુલા થઈ રહી છે. સમજ્યા? આ એક નથી હો, અનંત મુક્તોની તુલા થઈ રહી છે. હવે એમની તુલાને આપણે શું તુલવાના હતા? છતાંય આપણે પ્રાર્થના કરીએ. મહારાજ તો દીન દયાળુ છે, ગરીબને વાત છે, ભક્ત વસલ છે, પ્રાર્થના સાંભળવા બિરાજ્યા છે. તો આપણે બધા પ્રાર્થના કરશું પહેલા. હે મહારાજ, હે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, હે હરિ કૃષ્ણ મહારાજ, હે ઘનશ્યામ મહારાજ, હે ગ્રંથરાજ વચનામૃત મહારાજ,
वचनामृत महाराज। हे जीवन प्राण बापा श्री, केवल कृपा करीने आपे आपनो वाणी रूपी ग्रंथ, वाणी रूपी स्वरूप अमने भेट आप्यो छे, एनो जेटलो महिमा समझिए एटलो ओछो छे। तो हे महाराज, अमे आपनो महिमा समझीने अपने रिझवाने माटे सांसा घोटीला करिए छे, काला वाला करिए छे, अने काला वाला रूपे आजे अमे ड्राई फ्रूट तुला आपने करीने राजी करवा प्रयत्न करिए छे। तो हे महाराज, अमारा थोड़ा ने घणो मानी लेजो, अने अतुल्य एवा आपना ग्रंथ राज ने तुलामा पधरावीने, हे महाराज अमारी तुला ने अंगीकार करजो, अंगीकार करजो अमारा सांसा गोटीलानो, अंगीकार करजो, अंगीकार करजो। अने जेने जेने आ तुला के अभिषेक मां नानो मोटो तन मन धन थी जे कई फाड़ो आप्यो होय ए सौनी ऊपर, अने आजे दर्शन करनार सौनी ऊपर खूब राजी थजो, खूब राजी थजो, खूब अटड़क टड़जो, खूब अटड़क टड़जो। जय स्वामीनारायण महाराज, जय स्वामीनारायण बापा, जय स्वामीनारायण ग्रंथराज वचनामृत महाराज, जय स्वामीनारायण ग्रंथराज वचनामृत महाराज। पधारो 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 पधारो, हमारी सेवानो स्वीकार करो, हमारी सेवानो स्वीकार करो, स्वीकार करो, स्वीकार करो, स्वीकार करो, स्वीकार करो। जय स्वामीनारायण मुक्तो वाला मुक्तो। હવે અહીંયાથી ગ્રંથરાજ વચનામૃતની ડ્રાયફ્રૂટ તુલાનો પ્રારંભ થઈ રહ્યો છે। પાંચ પ્રકારે અહીંયા ડ્રાયફ્રૂટ તુલા થશે। પહેલાં બદામથી અહીંયા મહારાજની તુલા થશે, મહારાજના ગ્રંથરાજ વચનામૃતની તુલા થશે। ત્યારબાદ કાજુ દ્વારા, ત્યારબાદ અંજીર દ્વારા, ત્યારબાદ અખરોટ દ્વારા, અને ત્યારબાદ પિસ્તા દ્વારા અહીંયાથી ગ્રંથરાજ વચનામૃતની ડ્રાયફ્રૂટ તુલા થશે। તો વારાફરતી દરેક ઝોનના મુક્તોને એનો લાભ મળશે। જે પ્રમાણે અહીંયા કહેવામાં આવે એ રીતે ખાસ બધા મુક્તોએ સેન્ટર વાઇઝ અહીંયા લાભ લેવા માટે આવવાનું રહેશે। તો સૌ પ્રથમ હવે આપણે ગ્રંથરાજ વચનાઉદની ડ્રાયફ્રૂટ તુલાનો બદામ તુલાથી પ્રારંભ કરીશું। તો સૌ પ્રથમ વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રી પધારી અને બદામ અર્પણ કરી અને તુલાનો પ્રારંભ કરશે। આપણે સર્વે મુક્તો જોરદાર તાળીઓથી વધાવી લઈશું। વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રી અહીંયાથી બદામ અર્પણ કરી અને તુલાનો પ્રારંભ કરશે। પૂજ્ય ભક્તવત્સલ સ્વામી પધારશે, પૂજ્ય ભક્તવત્સલ સ્વામી આવી તેઓ પણ અહીંયા તુલામાં બદામ અર્પણ કરશે। સાથે ને સાથે પેરેલલ મહિલા વિભાગમાં પણ આ રીતે તુલા ચાલુ રહેશે, ત્યાં પણ એ રીતે મહિલાઓને લાભ મળશે। દુનિયા તણાય સર્વે શાસ્ત્રોમાં શ્રેષ્ઠ સર્વોત્તમ ગ્રંથ એવી શ્રી હરિની દિવ્ય વાણી દ્વારે રેલાયો મહા અમૃતમય ગ્રંથ। ઓ રાજ ગ્રંથ રાજ, ઓ રાજ ગ્રંથ રાજ, ઓ રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત ગ્રંથ, ઓ રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત ગ્રંથ, ઓ રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત ગ્રંથ। દિવ્ય અનુપમ સર્વોપ
સ્વામી નારાયણ પંથ સર્વપરે સ્વામી નારાયણ પંથ એવા સર્વાવતારી શ્રી સ્વામી નારાયણ ના મુખે ગવાયો આ ગ્રંથ ઓ રાજ ગ્રંથ રાજ ઓ રાજ ગ્રંથ રાજ ઓ રાજ ગ્રંથ રાજ મહાવચન મૃત ગ્રંથ ओ राज ग्रंथ राज महावचन अमृत ग्रंथ ओ राज ग्रंथ राज महावचन अमृत ग्रंथ આપણે કોઈ પ્રાકૃતિક વસ્તુ નથી કરતા વચનામૃત ગ્રંથ એટલે સ્વયં મહારાજનું સ્વરૂપ છે આ મહારાજનો અભિષેક થઈ રહ્યો છે મહારાજનો અભિષેક થઈ રહ્યો છે મુક્તો બસ ખૂબ ભાવથી બધા દર્શન કરજો મહારાજ જે દર્શન ભાવથી કરે સૌનું પૂરું કરજો દયાળુ દયા કરજો અને મુક્તો કદાચ કોઈ આપણે તુલામાં કે અભિષેકમાં નથી લાવી શક્યા કોઈ વસ્તુ કે પદાર્થ આપણે ડ્રાયફ્રૂટ નથી લાવી શક્યા એ કોઈ ચિંતા ના કરશો મહારાજને ખૂબ પ્રાર્થના કરીએ કે હે મહારાજ કોઈ કશું નથી લાવ્યા ને તો એને પૂરેપૂરું એટલું જ ફળ આપજો એટલો જ રાજીપો આપજો કે હે મહારાજ એમને પણ અંતરમાં સંકોચ ન રહે કે આપણે સેવા નથી કરી શક્યા બસ મહારાજ દયાળુ છે પ્રેમના ભૂખ્યા છે ભાવના ભૂખ્યા છે તમે ત્યાં બેઠા બેઠા છે નથી લાવી શક્યા ને એ સમજો કે 5 કિલો નહીં 5 મણનો કોથળો 100 કિલો નહીં બદામ એ મહારાજને મેં અભિષેક કર્યો એવો સંકલ્પ કરજો તમારી 100 કિલો પહોંચી જશે સમજ્યા પેલા બસ મહારાજ દયાળુ છે દીન દયાળુ છે વાહ મહારાજ કોઈ સંકલ્પથી તમારો અભિષેક કરે ને બસ એના રીતે મહારાજ તમારે તમે સેવા સ્વીકારી લેજો તમે તો ભાવના ભૂખ્યા છો વાહ મહારાજ વાહ મહારાજના ગ્રંથરાજ વચનામૃતના આપણને બધામાં અભિષેકનો લાભ મળ્યો એને જય જયકારથી આપણે વધાવીશું જય હો જય જયકાર હો ગ્રંથરાજ વચનામૃતના બધામ અભિષેકનો જય હો જય જયકાર હો અને મુક્તો અભિષેકમાં જે 5-5 બદામ કે કાજુ કે જે અભિષેક જેનો થઈ રહ્યો છે ને એ બધી મહારાજને પ્રાર્થના કરીએ મહારાજ દયા કરજો અમને બધાને પ્રસાદી આપજો હે લેવી છે ને પ્રસાદી આપણે પહેલાં આ બધી પ્રસાદી બધાને વહેંચી દેવાની છો જેટલો અભિષેક થાય ને બધી અભિષેકની પ્રસાદી બસ બધાને બધાને સોય નાના નાના છોકરાને મળવી જોઈએ ભલે મહારાજ હા જેટલા કેમ્પસમાં પુરુષો મહિલાઓ બાળકો બીજા ત્રીજા બધાએ બસ હે મહારાજ આ 5 પદાર્થ જે તમારા શરણે આવ્યા છે ને તમારો અભિષેક થઈ રહ્યો છે જેના જેના મુખે જાય એ બધાને મહારાજ એ બધા એના અનંત જન્મના પાપ બાળી અને મહારાજ તાણું આવે ખેંચી લેજો દયાળુ ખેંચી લેજો આ તમારો અભિષેકની વસ્તુ છે મહારાજ બસ આ બધાને પ્રસાદી મળે એવું કરજો કેમ્પસમાં એકે એકને મળે એવું કરજો તો આગળ હવે કાજુ તુલાનો આપણને લાભ મળશે ગ્રંથરાજ વચનાઉતની અત્રે હવે કાજુથી તુલા થશે તો પ્રારંભમાં સૌ પ્રથમ વાલા પરમપૂજ્ય સ્વામીશ્રી પધારી અને કાજુની તુલાનો આપણને લાભ આપશે આપણે સર્વે મુક્તો જોરદાર તાળીઓથી વધાવી લઈશું વાલા પરમપૂજ્ય સ્વામીશ્રી આપણને કાજુ તુલાનો લાભ આપશે બતાવીને કર્યા છે પાવન જય હો જય જયકાર હો ગ્રંથરાજ વચનામૃતની જય હો જય જયકાર હો તાળીથી વધાવો રાજ ગ્રંથ રાજ ઓ રાજ ગ્રંથ રાજ ઓ રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત ગ્રંથ ઓ રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત ગ્રંથ ઓ રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત ગ્રંથ
साथ ओ जानो अमदावाद नो साथ ओ जानो अमदावाद नो साथ केवा श्री जी महाराज दया करीने की दीजे पोतानी वात ओ राज ग्रंथ राज ओ राज ग्रंथ राज ओ राज ग्रंथ राज महावचनामृत ग्रंथ આપણે બધા કાલા વાલા કરીએ છીએ હો, આપણા કાલા વાલા છે આ બધા, ક્યાં વચનામૃત, ક્યાં ગ્રંથરાજ, ક્યાં મહારાજ, અને ક્યાં બધી વસ્તુ પહેલા, ને ક્યાં બધા આપણે, ક્યાં હાથી ને ક્યાં કીડી મેળ પડે પહેલા, હા કીડી ને કુંજરનો મેળાપ થાય, આ બધું એવું છે પહેલા. આ ગ્રંથરાજ આ બધા હાથીને ઠેકાણે છે અને આપણે બધા કીડીને ઠેકાણે છે. આ વસ્તુ પદાર્થ બધી કીડીને ઠેકાણે છે. નૈવી કોઈ વસ્તુ જે શ્રીજી તમને રીઝાવું હું, પણ કૃપા કરીને આપણી સેવાને અંગીકાર કરી રહ્યા છે મહારાજ. લ્યો બસ બધા ખૂબ રાજી થજો. આ સેવા મળે જ ક્યાંથી, આ સેવા આપણને દર્શને ક્યાંથી મળે ભાઈ, દર્શને દર્શને ક્યાંથી મળ્યા, હા બહુ ધરી ધરીને દર્શન કરજો. હે મહારાજ, આ દર્શનની સ્મૃતિ રહી જાય ને તોય તેના દુઃખ બધા ટાળી નાખજો. લ્યો હે મહારાજ દયા કરજો, આ દર્શનની સ્મૃતિ રહી જાય તો દયા કરજો બધા એની ઉપર. અરે વાલા મુક્તો, હવે આગળ આપણે ગ્રંથરાજ વચનાઉતની અંજીર તુલાનો લાભ લેવાનો છે. સૌપ્રથમ અંજીર તુલાનો પ્રારંભ વાલા પરમ પૂજ્ય સ્વામીશ્રી પધારી અને અંજીર તુલાનો પ્રારંભ કરશે. આપણે સર્વે મુક્તો તાળીઓથી વધાવશું. શ્રી દિવ્યાતિ દિવ્યાય ભવ્યાતિ ભવ્યાય મહાગ્રંથાય વચનામૃતાય અંજીરમ સમર્પિષ્યતે. શબ્દોમાં બુદ્ધિ પડી જાય મન, ઓ બુદ્ધિ પડી જાય મન, ઓ બુદ્ધિ પડી જાય મન. જેમ આપણા સ્વામીશ્રીએ વાત કરી કે એક એક શબ્દમાં રહસ્ય ભર્યા છે, અને એમને એમ સમજવા જાય ને તો આપણી બુદ્ધિથી સમજાય એવું નથી, પણ આમાં શબ્દો છે કે એક એક શબ્દોમાં રહસ્ય ભર્યું છે ને બુદ્ધિ પડી જાય મંદ, પણ જો અનુભવી સત્પુરુષ દ્વારા સમજીએ ને તો આવે અનેરો આનંદ, તો આવે અનેરો આનંદ. મુક્તો આવે છે ને આપણે આનંદ બધાને, હા વધાવી લઈશું. મુક્તો અત્યારે ગ્રંથરાજ વચનાઉતની અંજીર તુલા અહીંયા સમાપ્ત થઈ, સર્વે મુક્તોને ખૂબ ખૂબ લાભ મળ્યો. આગળ આપણે હવે ગ્રંથરાજ વચનાઉતના અંજીર અભિષેકનો લાભ લેવાનો છે. લાભ લેવો છે ને બધા મુક્તોને, તો મુક્તો આપણને અત્યારે અંજીર અભિષેકનો લાભ મળશે. તો સૌપ્રથમ વાલા પરમજે સ્વામીશ્રી વધારી ગ્રંથરાજ વચનાઉતને આપણને અંજીર અભિષેકનો લાભ આપશે. સર્વે મુક્તો આપણે તાળીઓથી વધાવશું. દિવ્યાતિ દિવ્યાય ભવ્યાતિ ભવ્યાય મહાગ્રંથાય વચનામૃતાય અંજીર અભિષેકાય કરિષ્યે તે. રહસ્ય ભર્યું છે એક એક શબ્દોમાં બુદ્ધિ પડી જાય મન, ઓ બુદ્ધિ પડી જાય મન, ઓ બુદ્ધિ પડી જાય મન. કેવા અનુભવી, એવા અનુભવી સત્પુરુષ દ્વારા સમજે તો આવે અનેરો આનંદ. ઓ રાજ ગ્રંથ રાજ, ઓ રાજ ગ્રંથ રાજ, ઓ રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત ગ્રંથ, ઓ રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત ગ્રંથ. તાળીથી વધાવો, આપણે પણ બધા ભેળા છીએ હો, સંતો બધા હરિભક્તોને ભેળા રાખજો. બધા દેશ વિદેશના મહારાજને પ્રાર્થના કરીએ, હે મહારાજ વિદેશના બધા હરિભક્તોનો આજની તુલામાં ભેળા રાખજો. અમેરિકાના, કેનેડાના, લંડનના, સર્વે યુકેના, સર્વે સમાજ, દુબઈનો, કુવૈતનો, ઓસ્ટ્રેલિયાનો, આફ્રિકાનો, સર્વે ન્યૂઝીલેન્ડનો, સર્વે હરિભક્ત સમાજ અને દેશનો પણ સર્વે સંતો હરિભક્તો, નાના મોટા
સૌનો ભાગ રાખજો મહારાજ, અમને પણ ભેળા રાખજો, અમારે પણ સેવા થઈ શકી નથી તો અમારો ભાગ રાખીને સેવામાં ભેળા રાખજો એવી મહારાજ બાપાને પ્રાર્થના, દયાળો ભેળા રાખજો. અહીંયા આપણને અંજીર અભિષેકનો લાભ મળ્યો અને જય જયકારથી વધાવી લઈશું. જય હો, જય જયકાર હો, ગ્રંથરાજ વચનામૃત અંજીર અભિષેકનો જય હો, જય જયકાર હો. વાલા મુક્તો, હવે આગળ આપણને ગ્રંથરાજ વચનામૃતની અખરોટ તુલાનો લાભ મળશે. સૌ પ્રથમ હવે અખરોટ તુલાનો પ્રારંભ વાલા પરમજે સ્વામીશ્રી કરશે. વાલા પરમજે સ્વામીશ્રીને પ્રાર્થના કરીએ કે આગળ વધારી આપણને અખરોટ તુલાનો લાભ આપશે. આપણે સર્વે મુક્તો તાળીઓથી વધાવશું. દિવ્યાતિ દિવ્યાય ભવ્યાતિ ભવ્યાય મહાગ્રંથાય વચનામૃતાય અક્ષોટક સમર્પિષ્યતે. નીકળી જાય જન્મો જન્મ, ઓ નીકળી જાય જન્મો જન્મ, ઓ નીકળી જાય જન્મો જન્મ. એવા પોતાની મેળે રે, પોતાની મેળે હલો, પોતાની મેળે જો સમજવા જાય તો નીકળી જાય જન્મો જન્મ, ઓ નીકળી જાય જન્મો જન્મ, ઓ નીકળી જાય જન્મો જન્મ. એવા ગૂઢ રહસ્ય ના જ્ઞાન પ્રદાતા ગુરુજી કાઢી નાખે બ્રહ્મ, હો રાજ ગ્રંથ રાજ, હો રાજ ગ્રંથ રાજ. જય હો, જય જયકાર હો, ગ્રંથ રાજ વચનામૃત અખરોટ તુલાનો જય હો, જય વાલા મુક્તો. અત્રે આપણને અદ્ભુત લાભ મળી રહ્યો છે. વાલા હરિકૃષ્ણ મહારાજ, વાલા ઘનશ્યામ મહાપ્રભુ જેની સોમુખ વાણી વચનામૃત ગ્રંથરાજ વચનામૃતની અત્રે અખરોટ તુલા સંપન્ન થઈ. આગળ હવે આપણને ગ્રંથરાજ વચનામૃતની અખરોટ અભિષેકનો લાભ મળશે. તો સૌ પ્રથમ વાલા પરમપૂજ્ય સ્વામીશ્રી આગળ વધારી આપણને અખરોટ અભિષેકનો લાભ આપશે. આપણે સર્વે મુક્તો જોરદાર તાળીઓથી વધાવી લઈશું. હો રાજ ગ્રંથ રાજ, હો રાજ ગ્રંથ રાજ, હો રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત ગ્રંથ, હો રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત ગ્રંથ, હો રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત ગ્રંથ. જુઓ જાણે છે, જાણે છે સાચો મરમ, ઓ જાણે છે સાચો મરમ, ઓ જાણે છે સાચો મરમ. જય હો, જય જયકાર હો, ગ્રંથરાજ વચનામૃત અખરોટ અભિષેકનો જય હો, જય જયકાર હો. વાલા મુક્તો, અત્રે અખરોટ અભિષેક સંપન્ન થયો. આગળ હવે આપણને ગ્રંથરાજ વચનામૃતની પિસ્તા તુલાનો લાભ મળશે. બધા મુક્તો એ લાભ લેવો છે ને મુક્તો? પિસ્તા તુલામાં દક્ષિણ ઝોનના જે હરિભક્તો છે એમણે પિસ્તા તુલાનો લાભ લીધો છે.
તેમાં વારાફરતી સેન્ટરવાઇઝ જે મુક્તોને કહેવામાં આવે એ રીતે આગળ આવવાનું રહેશે. સૌ પ્રથમ વડોદરા અને ચરોતર સેન્ટરના જે મુક્તો છે એમણે આગળ આવી અને લાઇનમાં ઊભા રહેવાનું છે. જ્યારે કહેવામાં આવે તે પ્રમાણે બધા મુક્તો વારાફરતી લાભ લેવાનો રહેશે. સૌ પ્રથમ વડોદરા અને ચરોતર વિસ્તારના જે મુક્તો છે એ લાઇનમાં આગળ આવશે. સૌ પ્રથમ આપણને વાલા પરમપૂજ્ય સ્વામીશ્રી પિસ્તા તુલાનો લાભ આપશે. વાલા પરમપૂજ્ય સ્વામીશ્રીને પ્રાર્થના કરીએ, તેઓ પિસ્તા તુલા માટે આગળ વધારી આપણને લાભ આપશે. દિવ્યાય ભવ્યાતિ ભવ્યાય મહાગ્રંથાય વચનામૃતાય નિકોચકં સમર્પિષ્યતે. હે હે વચનામૃતના જ્ઞાનાચાર્ય જુઓ જાણે જાણે છે સાચો મરમ, ઓ જાણે છે સાચો મરમ, ઓ જાણે છે સાચો મરમ. એવા દાસ સેવકના ગુરુજીએ આજે ગાયો છે મહિમા પરમ. ઓ રાજ ગ્રંથ રાજ, ઓ રાજ ગ્રંથ રાજ, ઓ રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત ગ્રંથ, ઓ રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત ગ્રંથ. જોરદાર તાળીઓ દો, ગાઈ લેશું. ગ્રંથ રાજ વચનામૃતનો મહિમા ગાન થઈ રહ્યો છે. ઓ રાજ ગ્રંથ રાજ મહાવચનામૃત ગ્રંથ. જય હો, જય જયકાર હો. ગ્રંથ રાજ વચનામૃત પિસ્તા તુલાનો જય હો. તાળીઓથી વધાવી લઈશું મુક્તો. અત્રે ગ્રંથરાજ વચનામૃતની પિસ્તા તુલા સંપન્ન થઈ વાલા પરમપૂજ્ય સ્વામીશ્રી સૌ પ્રથમ પધારી આપણને પિસ્તા અભિષેકનો લાભ આપશે. આપણે સર્વે મુક્તો તાળીઓથી વધાવશું. દિવ્યાતિ દિવ્યાય ભવ્યાતિ ભવ્યાય મહાગ્રંથાય વચનામૃતાય પિસ્તા અભિષેકમ કરિષ્યતે. તાળીઓથી વધાવશું મુક્તો. પિસ્તા અભિષેક થઈ રહ્યો છે, સાથે દક્ષિણ ઝોનના સર્વે પૂજ્ય સંતો પણ અહીંયા અભિષેક માટે આગળ વધારશે. હે હે વચનામૃતના જ્ઞાનાચાર્ય જુઓ જાણે છે સાચો મરમ, ઓ જાણે છે સાચો મરમ, ઓ જાણે છે સાચો મરમ. એવા જય હો, જય જયકાર હો. ગ્રંથરાજ વચનામૃત પિસ્તા અભિષેકનો જય હો, જય જયકાર હો. ગ્રંથરાજ વચનામૃતની જે અહીંયા ડ્રાયફ્રૂટથી તુલા થઈ છે તે નિમિત્તેનો અહીંયા હવે આપણને સમૂહ આરતીનો લાભ મળી રહ્યો છે. ગ્રંથરાજ વચનામૃતની સમૂહ આરતી થઈ રહી છે. સ્વામી નિત્ય નિત્ય
सठ तीरथ चरणे कोटि गया काशी प्रभु जय सदगुरु स्वामी ખાસ જેટલો લાભ આપણને અહીંયા મળ્યો છે એટલો ને એટલો ડ્રાયફ્રૂટ તુરાનો લાભ મહિલા વિભાગમાં પણ મળ્યો છે. પુરુષ વિભાગ અને મહિલા વિભાગ બંને વિભાગને ભેગા મળી અને 5000 કિલો ડ્રાયફ્રૂટ તુરાનો લાભ મળ્યો છે. આ સર્વે મુક્તોને આપણે તાળીઓથી વધાવશું.